મુખ્યમંત્રીના સચિવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા જઈશું ત્યાં. એમની કામગીરી સમગ્ર દેશમાં ખૂબ જ વખણાય છે અને આપણી પાસે પ્રાઇવેટ સેક્ટરમાં પણ ખૂબ જ સારા ડોક્ટર્સ અને સંસાધનો ઉપલબ્ધ છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી અને આઈએમએના ટોપ હોદ્દેદારોની હાજરીમાં અલગ અલગ જિલ્લાના આઈએમએના હોદ્દેદારો, ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત સેવાભાવી ડોક્ટર્સ, એમની સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક વિડીયો કોન્ફરન્સ રાખી હતી. કોવિડ-19 સરકારી તંત્રની સાથે ખભે ખભા મિલાવીને આઈએમએના ડોક્ટર્સ, પ્રાઇવેટ ડોક્ટર્સ તો જે પ્રમાણે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ કોવિડ-19 નો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને ગાંધીનગરથી પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી હતી. એની સામે 240 ની આજુબાજુ કેસીસ છે. આપણી પાસે કેસીસ વધે તો પણ આપણી પાસે બેડ અને ડોક્ટર્સની વ્યવસ્થા છે, પરંતુ પરિસ્થિતિ હજુ બગડે અને વધુમાં વધુ ડોક્ટર્સની જરૂર પડે તેવા સંજોગોમાં આઈએમએ સાથે જોડાયેલા ખાનગી પ્રતિષ્ઠિત સેવાભાવી આશરે 1000 જેટલા ફિઝિશિયન, કે જેમાં પલ્મેનોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટનો પણ સમાવેશ થઈ જાય છે, એવા 1000 જેટલા ફિઝિશિયન અને 300 જેટલા એનેસ્થેસિસ્ટની જરૂર રાજ્યમાં પડી શકે છે જ્યારે આ કોવિડ-19નો વ્યાપ ખૂબ જ વધશે ત્યારે. પરંતુ એના આગોતરા આયોજનના ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમના નિવાસસ્થાન ઉપર એક મીટિંગ બોલાવી હતી, જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા મથકો ઉપર ખૂબ સારા એવા અગ્રણી ખાનગી ડોક્ટર્સ, આઈએમએના પ્રતિનિધિઓ, ડોક્ટર કેતન દેસાઈ સહિતના તમામ લોકો આ મીટિંગમાં જોડાયેલા હતા અને સૌએ મુખ્યમંત્રીશ્રીને એવી વાહેદારી આપી છે કે અમે, એટલે કે ખાનગી ડોક્ટર્સ, આ પરિસ્થિતિમાં સરકારની સાથે કામ કરવા માટે સંપૂર્ણ રીતે તત્પર અને તૈયાર છે. તમામ ડોક્ટરો સેવા આપવા માટે તૈયાર છે, એટલા માટે એ એનર્જીને ચેનલાઇઝ કરી શકાય એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવશે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જે સંકલન સમિતિની રચના કરવામાં આવશે એમાં જે તે જિલ્લાના આઈએમએના અગ્રણી પ્રતિનિધિઓ, જિલ્લામાં બીજા કામ કરતા અગ્રણી પ્રતિષ્ઠિત સેવાભાવી ડોક્ટર્સ, એની એક સમિતિ બનાવવામાં આવશે અને એ જે તે જિલ્લાના હ્યુમન રિસોર્સ માટેની પ્લાનિંગ કરીને તૈયારી કરી રાખશે, જેથી કોવિડ-19ની પરિસ્થિતિમાં કોઈ પણ બદલાવ થાય, ખૂબ જ વધારો થાય તો પણ સરકારી સંસાધનો અને ખાનગી ક્ષેત્રમાં જે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છે એનું સંપૂર્ણ રીતે મહત્તમ ઉપયોગ કરીને કોવિડ-19 સામેની લડત આપણે ખૂબ જ સારી રીતે લડી શકીએ એની ખૂબ જ સુંદર વ્યવસ્થા આજે કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય લીધો છે કે સ્ટેટ લેવલે, એટલે કે રાજ્ય કક્ષાએ પણ એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે, જેમાં સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે જોડાયેલા સિનિયર ઓફિસર્સ, જે સિનિયર ઓફિસર્સ કોવિડ-19માં અત્યારે અમદાવાદ અથવા ગાંધીનગર ખાતે કામગીરી સંભાળી રહ્યા છે એવા લોકો, અને આઈએમએના પ્રતિષ્ઠિત ડોક્ટર્સને એમાં રાખીને આ બધી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું વ્યવધાન ના આવે એના માટેનું એક સરસ મજાનું એસઓપી અને પ્રોટોકોલ પણ સરકાર એમાં બનાવવાની છે. સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ આજની વિડીયો કોન્ફરન્સમાં આઈએમએના તમામ જિલ્લાના પ્રતિનિધિઓને, રાજ્યકક્ષાના પ્રતિનિધિઓને એવો પણ અનુરોધ કર્યો છે કે ખાનગી ડોક્ટર્સ પોતાની ઓપીડી
અને પ્રાઇવેટ ક્લિનિક એ જરૂર ચાલુ રાખે, લોકો ત્યાં જાય છે સારવાર મેળવવા માટે ત્યારે એમની સારવાર સારી રીતે કરવામાં આવે, અને જો દર્દીમાં કોવિડ-19 એટલે કે કોરોનાનું કોઈ પણ લક્ષણ જણાય તો એને આવા દર્દીઓને સીધા સરકારી હોસ્પિટલમાં રેફર કરી દેવાના રહેશે, એટલે કે સામાન્ય તાવ, સામાન્ય માંદગી, સામાન્ય બીજી બીમારીઓ જે ઋતુ પરિવર્તનના કારણે થાય છે એમાં ઓપીડી અને પ્રાઇવેટ ક્લિનિકની સેવાઓ ખાનગી ક્ષેત્રે અવિરત ચાલુ રહે એના માટે મુખ્યમંત્રીશ્રીએ IMAના તમામ હોદ્દેદારોને અનુરોધ કર્યો છે, પરંતુ કોવિડ-19ના લક્ષણો જણાય તો એવા પેશન્ટ્સને સરકારી હોસ્પિટલમાં રિફર કરવા માટે પણ વિનંતી કરી છે. સાથોસાથ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવું પણ જણાવ્યું છે કે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા ડોક્ટર્સ અને સપોર્ટ સ્ટાફને જરૂર જણાય એવી PPE કિટ અને N95 માસ્ક ઉપલબ્ધ કરાવવા માટે સરકાર યોગ્ય કાર્યવાહી કરશે. આજે જો બીજી વાત કરીએ તો ગુજરાતમાં આજે શાકભાજીમાં કુલ 92,670 ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ છે, જે પૈકી બટાકા 26,240 ક્વિન્ટલ, ડુંગળી 12,408 ક્વિન્ટલ, ટમેટા 9,162 ક્વિન્ટલ અને બીજી શાકભાજી મળીને 44,860 ક્વિન્ટલ, એમ કુલ 92,670 ક્વિન્ટલ શાકભાજીની આવક ગુજરાતમાં આજે થયેલ છે અને શાકભાજીનું વિતરણ સારી રીતે ચાલી રહ્યું છે. ફળોની ચર્ચા કરીએ તો આજે ગુજરાતમાં કુલ 19,570 ક્વિન્ટલ ફળની આવક થયેલ છે અને રાજ્યમાં આજે દૂધનું વિતરણ 46,54,000 લીટર જેટલું થયેલ છે, જે સામાન્ય રીતે સારી રીતે શાકભાજી, ફળ અને દૂધનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં આવશ્યક ચીજ સેવાઓ અને આવશ્યક વસ્તુઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ એટલે કે કરિયાણા, અનાજ, શાકભાજી, દવાઓ, દૂધ એનું વિતરણ સુચારુ રીતે ચાલુ રહે એના માટે 2,88,943 જેટલા પાસ જિલ્લા વહીવટીતંત્ર તરફથી ઇસ્યુ કરી દેવામાં આવેલા છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે એના માટે ફૂડ પેકેટ સતત લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશનનું તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓના સાથ સહકારથી કુલ 73 લાખ જેટલા ફૂડ પેકેટ અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે રાજ્યકક્ષાએ કંટ્રોલ રૂમની શરૂઆત કરી છે, જેનો નંબર 1070 ઉપર નિયમિત રીતે ફોન કોલ્સ આવે છે. આજે 334 કોલ એમાં નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં કુલ 5,281 એવા કોલ્સનું નિરાકરણ સારી રીતે કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ જે કંટ્રોલ રૂમ કાર્યરત છે એનો નંબર 1077 એટલે કે 1,077 છે, એના ઉપર આજે 2,183 કોલ્સ નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં કુલ 24,331 કોલ્સ નોંધવામાં આવેલ છે અને એનો સારી રીતે નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે. આજે મારી પાસે એટલી માહિતી છે આપની સાથે શેર કરવા માટે. ધન્યવાદ.